રાધનપુર હાઈવે ચાર રસ્તા પર બની રહેલા શોપિંગને હાઈકોર્ટે આપ્યો સ્ટે। રાધનપુર હાઈવે ચાર રસ્તા પાસે બની રહેલ શોપિંગ સેન્ટરમાં હાઈકોર્ટે આપેલ સ્ટે એક અરજદાર ઠક્કર પરેશકુમાર ધીરજલાલ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા। હાઈકોર્ટે આપેલ સ્ટે પોતાના પિતા સ્વ ધીરજલાલ ઠક્કરનું અવસાન થયેલ હોય, તેમની ખોટી સહી કરી શોપિંગ બનાવવાની મંજૂરી મેળવી હોય તેને લઈને હાઈકોર્ટની અંદર ઠક્કર પરેશભાઈ દ્વારા PIL દાખલ કરાતા હાઈકોર્ટ દ્વારા સ્ટે આપી કામ બંધ કરવામાં આવ્યું। રાધનપુર શહેરમાં હાઈવેના શોપિંગમાં હાઈકોર્ટના સ્ટે આવતા ચોંકાવનારી પરિસ્થિતિના રિપોર્ટની રફતાર મામલે એક ઘટ સ્પોટ સામે આવ્યો છે। મેઇન બજારની શરૂઆતમાં આવેલ હાઈવેના નજીકના નામદાર હાઈકોર્ટ સ્ટે આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે। રાધનપુરના પરેશકુમાર ધીરજલાલે જણાવ્યું હતું કે શહેરમાં પ્રવેશતા આપતું શોપિંગ સેન્ટર જે મગનલાલ નામના ઈશમે બનાવેલ છે, જેમાં એક તરફ કંડલા હાઈવે બીજી તરફ બજારમાં જવાનો મુખ્ય રસ્તો આવેલો છે, જેમાં મારા ફાધર મરણ ગયેલ છે તેમની ખોટી સહીઓ કરી ખોટી સહમતિ લેખ તૈયાર કરી સરકારમાં ખોટા રેકોર્ડ રજૂ સરકાર સાથે અને મારી સાથે છેતરપિંડી કરી હોય આ અંગે હાઈકોર્ટમાં સ્ટે મેળવેલ છે। આમ રાધનપુરમાં ચાલતી લાલિયાવાડીનો એક નમૂનો સામે આવતા તંત્ર સામે સવાલો ઉપસ્થિત થયા છે, ત્યારે રાધનપુર ખાતે બની રહેલા મસ્ત મોટા શોપિંગ સેન્ટર બનાવનાર બિલ્ડર ઉપર સવાલ ઉઠી રહ્યા છે। કોની રહેમ નજરથી આવું ખોટું રેકોર્ડ ઉપ કરીને બિલ્ડર શોપિંગ સેન્ટર બની રહે છે તે એક રાધનપુર નગરની અંદર ચર્ચાનો વિષય બનવા પામેલ છે। બ્યુરો રિપોર્ટ, જશુદાન ગઢવી, રાધનપુર। સ્ટે લાવવાનું કારણ શું અને આપણે કેવા પ્રકારની રજૂઆત કરેલી છે? એમાં એવું છે કે મારા ફાધર 17/2/2018 રોજ એક્સપાયર થઈ ગયેલા છે અને એમને 28/6/2018 સંમતિ લેખ આલી અને મારા ફાધરની ખોટી સહી કરી છે અને હું હાઈકોર્ટમાં 5 ટક્કર વકીલ સાથે રહી અને સ્ટે લાવ્યો છે। એટલે આ કાગરો ક્યાં ક્યાં બનાવવામાં આવ્યો, કેવા પ્રકારના કરેલા? એ લોકોએ ખોટા કાગળો રજૂઆત કરી બધી કચેરીઓમાં અને એ લોકો સાથે પણ છેતરપિંડી કરી છે અને અમારા સાથે પણ છેતરપિંડી કરી છે। આ શોપિંગ ક્યાં આવેલું? આ શોપિંગ રાધનપુર હાઈવે ઉપર એક રોડ અને કંડલા હાઈવે મળે છે અને એક રાધનપુર ગામમાં જવાનો રોડ મળે છે। શું નામ તમારું? પરેશકુમાર ધીરજલાલ ઠક્કર।